હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું સરકારી ભરતી, જે કે ગુજરાત બેંકમાં સરકારી બેંકમાં ભરતી આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું. તે પહેલાં વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બી કરજો. અને આવી જ નવી નવી સરકારી ભરતી કે પ્રાઇવેટ ભરતીની નોટિફિકેશન જાણવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે. તો ચાલીએ શરૂ કરીએ. તો તમે જોઈ શકો છો ધ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડમાં ભરતી આવી છે દોસ્તો. તો ફર્સ્ટ જગ્યાનું નામ છે જનરલ મેનેજર, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગેલી છે, તો કે ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, સીએ સીએ આઈઆઈબી, હેવિંગ અ મિનિમમ 15 યર્સ એક્સપિરિયન્સ, ઓફ વિચ મિનિમમ 5 યર્સ એક્સપિરિયન્સ ઇન કોઓપરેટિવ બેંક, 15 વર્ષનો અનુભવ અથવા તમારા 5 વર્ષનો કોઓપરેટિવ બેંકમાં કોમર્શિયલ બેંકમાં તમારે અનુભવ હોવો જોઈએ. એજની લિમિટની વાત કરીએ તો 55 વર્ષ માંગેલી છે એજ લિમિટ. ટોટલ વેકેન્સી તેમાં જનરલ મેનેજરમાં 2 છે. પછી સેકન્ડ પોસ્ટ છે ડેપ્યુટી જનરલ મેનેજર, તેમાં પણ 2 જ પોસ્ટ છે દોસ્તો. તો તેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ માંગેલું છે, તેમાં 12 વર્ષનો અનુભવ છે એમ કોમ સીએ કે સીએ આઈઆઈબી કરેલું હોય અને 12 વર્ષનો એક્સપિરિયન્સ અને 5 વર્ષ એક્સપિરિયન્સ ઇન કોઓપરેટિવ બેંકમાં. તેમાં એજ લિમિટની વાત કરીએ તો 50 વર્ષની છે. ટોટલ જગ્યાની દોસ્તો વાત કરીએ તો 10 પોસ્ટ છે અને 137 જેટલી જગ્યા થાય છે. થર્ડ પોસ્ટ કઈ છે, તો કે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની. તેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ માંગેલું છે ટેકનોલોજી ફ્રોમ એટલે કે આઈટીમાં, એમઈ કે બીઈ કરેલું હોય, એમસીએ વિથ મિનિમમ 8 યર્સ એક્સપિરિયન્સ ઇન આઈટી ઇન્કલુડિંગ અકાઉન્ટ્સ બેન્કિંગ સેક્ટર. તેમાં એજ લિમિટની વાત કરીએ તો 45 છે, તેમાં 1 જગ્યા છે આસિસ્ટન્ટ જનરલ મેનેજરમાં. પછી ફોર્થ છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર ફંડ મેનેજમેન્ટ, તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ માંગેલું છે દોસ્તો, એમબીએ ફાઇનાન્સ કરેલું હોવું જોઈએ, 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા 10 વર્ષનો એક્સપિરિયન્સ ઓફ ડેપ્ટ માર્કેટ અકાઉન્ટ એન્ડ બેન્કિંગ ફાઇનાન્શિયલ સેક્ટરમાં. એજ લિમિટની વાત કરીએ તો 45 યર્સ ઓલ્ડ. તો તેમાં પણ 1 જ જગ્યા છે દોસ્તો. પછી વાત કરીએ તો આસિસ્ટન્ટ જનરલ મેનેજરની, તેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ માંગેલું છે દોસ્તો, એમ કોમ એમબીએ કરેલું હોય અને 8 વર્ષનો અનુભવ માંગેલો છે અથવા 5 વર્ષનો એક્સપિરિયન્સ ઇન્સ અકાઉન્ટ એન્ડ બેન્કિંગ ફાઇનાન્શિયલ સેક્ટરમાં. એમાં એજ લિમિટની વાત કરીએ તો 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમાં 10 જગ્યા છે. પછી 6th છે સિનિયર મેનેજર આઈટી, ગ્રેજ્યુએટ ઇન આઈટી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ મિનિમમ 5 યર્સ એક્સપિરિયન્સ ઇન બેન્કિંગ ફાઇનાન્શિયલ અથવા આઈટી સેક્ટર વિલ બી કન્સિડર્ડ ફોર આઈટી કેડર. એજ લિમિટની વાત કરીએ તો 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ, તેમાં પણ 2 જ પોસ્ટ છે દોસ્તો. પછી છે સિનિયર મેનેજરની, તેમાં ગ્રેજ્યુએટ માંગેલું છે અને 10 વર્ષનો એક્સપિરિયન્સ છે અથવા 8 વર્ષ ઇન અકાઉન્ટ બેન્કિંગ માર્કેટિંગ સેક્ટર. તેમાં એજ લિમિટની વાત કરીએ તો 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને 9 જગ્યા છે. પછી 8 છે મેનેજર આઈટીમાં, એમસીએ બીસીએ અથવા બીઈ આઈટીમાં કરેલું હોવું જોઈએ વિથ 55% માર્ક્સ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એન્ડ મિનિમમ 5 યર્સ એક્સપિરિયન્સ ઇન બેન્કિંગ ટેકનોલોજી ઇઝ અ મસ્ટ. બેન્કિંગ ટેકનોલોજીમાં 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને 55% હોવા જોઈએ, આઈટી કરેલું હોવું જોઈએ, એમસીએ બીસીએ અથવા બીઈ. તેમાં એજ લિમિટની વાત કરીએ તો 35 યર્સ ઓલ્ડ છે, એથી વધુ હોય તો અપ્લાય નહીં કરી શકો. તેમાં 17 જગ્યા છે. પછી છે મેનેજરની, એની ગ્રેજ્યુએશન વિથ 55% માર્ક્સ ફ્રોમ યુનિવર્સિટી વિથ 5 યર્સ એક્સપિરિયન્સ ઇન બેન્કિંગ અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન રૂરલ ઇકોનોમી સેક્ટર. એજ લિમિટની વાત કરીએ તો 35 યર્સ છે. તમે ગ્રેજ્યુએશન કરેલું હોય, 55% હોય અને 5 વર્ષનો બેન્કિંગમાં એક્સપિરિયન્સ હોય તો આમ અપ્લાય કરી શકો છો. 33 જગ્યાઓ છે. પછી 10th છે આસિસ્ટન્ટ મેનેજરની, તેમાં એની ગ્રેજ્યુએટ 50% માર્ક હોવો જોઈએ અથવા અને 3 વર્ષનો એક્સપિરિયન્સ ઇન બેન્કિંગ અથવા એની ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન અથવા રૂરલ ઇકોનોમી સેક્ટરમાં. તેમાં ઓછામાં ઓછી 30 વર્ષથી વધુ ઉંમર હોય તો તમે અપ્લાય ન કરી શકો. સૌથી વધુ જગ્યા તેમાં છે 60 જેટલી, એટલે ટોટલ તમે મારો તો 137 જગ્યા જેટલી થઈ છે. પછી વાત કરીએ તો 1 થી 5 જેટલી પોસ્ટ હતી, તમે જોઈ શકો છો જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ફંડ મેનેજમેન્ટ અથવા આસિસ્ટન્ટ જનરલ મેનેજર. તેમાં કેન્ડિડેટ વિલ હેવ અપીયર ફોર ઇન્ટરવ્યૂ, તેમાં ફક્ત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. પછી 6th થી 10th જે છે પોસ્ટ, તેમાં રિટન ટેસ્ટ ક્વોલિફાઈડ કરવું જોઈએ અને પછી ઇન્ટરવ્યૂ. તો અપ્લાય સ્ટ્રિક્ટલી ઇન અકોર્ડન્સ વિથ ધ અબાઉ ક્રાઇટેરિયા વિથ કમ્પ્લીટ રિઝ્યુમ ઓન ઓર બિફોર 13 જાન્યુઆરી 2022. 13 જાન્યુઆરી 2022 પહેલાં તમારે રિઝ્યુમ મોકલવાનું રહેશે, એપ્લિકેશન મોકલવાની રહેશે. કઈ જગ્યાએ? ઓફલાઈન છે, તો કે ધ મેનેજિંગ ડિરેક્ટર જનરલ મેનેજર ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ 489
आश्रम रोड नियर नेहरू ब्रिज अहमदाबाद 38009। एड्रेस पर तमारे एप्लिकेशन मोकलवानी रहेशे, रिज्यूम मोकलवानुं रहेशे। 21/12 चालू थई गयुं छे, तो आती संपूर्ण माहिती 13 जानुआरी पहला तमे आमां अप्लाय करी शको छो। तो जल्दी थी दोस्तों अप्लाय करो, अने आवी ज नोटिफिकेशन जाणवा माटे तमे चेनल ने सब्सक्राइब करी लेजो, जेथी बधी ज नवी नवी सरकारी के प्राइवेट जॉब माटे तमे जाणी शको अने अप्लाय करी शको। तो धन्यवाद दोस्तों वीडियो जोवा माटे।